વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન્સ. આજે વાત કરીશું એમકોમ સેમેસ્ટર 4માં તમારા ટેક્સેશન 2 વિશે. ટેક્સેશન 1નું પેપર તમે એમકોમ સેમેસ્ટર 3માં ભણ્યા છો, આ સેમેસ્ટરમાં તમારે ટેક્સેશન 2 ભણવાનું છે, રાઈટ? અને તમારે ટોટલ 6 પેપર ભણવાના, 4 સબ્જેક્ટ છે તમારા અને 2 થિયરી અને પ્રેક્ટિકલ એમ મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં અને ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગમાં. તો એની એક અલગથી વિડીયો મેં બનાવેલી છે, તમે જોઈ હશે, ના જોઈ હોય તો એકવાર જોઈ લેજો કે તમારે ટોટલ 6 પેપર્સ અપીયર કરવાના અને 4 સબ્જેક્ટ. એમાં ઇન્ટરનેશનલ અકાઉન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની વિડીયો મેં અપલોડ કરેલી છે, તમે એકવાર જોઈ લેજો. આજે વાત કરીશું એમકોમ સેમેસ્ટર 4માં તમારા ટેક્સેશનનું યુનિટ 1. બટ બિફોર દેટ તમને એક રિક્વેસ્ટ છે, હજી મારા ક્લાસમાં એક એડમિશન ઓપન છે. એમકોમ સેમેસ્ટર 2-4 છે, બીકોમ સેમેસ્ટર 2-4-6 છે, એમબીએ બીબીએના સ્ટુડન્ટ છે. તો જો તમારે મારી સાથે જોડાવવું હોય અથવા તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા ગ્રુપ્સ હોય, મારા ક્લાસમાં એડમિશન લેવું હોય તો હજી પણ મારા ક્લાસમાં એડમિશન ઓપન છે. તમે મારો સંપર્ક કરી શકો છો, મારો નંબર તમારા સ્ક્રીન પર ડિસ્પ્લે થતો હશે, તમે મારો સંપર્ક કરી શકો છો, રાઈટ? અને વાત કરીશું તમારા યુનિટ 1 વિશે. કંપનીના રિલેટેડ આખું યુનિટ છે. કંપની ડેફિનેશન છે, ટાઈપ્સ ઓફ કંપનીઝ છે, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ કંપનીઝ છે, ટેક્સેશન ઓફ કંપનીઝ છે જેમાં તમારા કોર્પોરેટ ટેક્સ એન્ડ ડિવિડન્ડ ટેક્સ રેટ્સ છે, રાઈટ? અને નેક્સ્ટ છે તમારું ટેક્સ પ્લાનિંગ વિથ રેફરન્સ ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ડિસિઝન્સ, મેનેજરિયલ ડિસિઝન્સ છે, રાઈટ? એટલે આ યુનિટમાંથી તમારા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ મળવાના ચાન્સીસ સૌથી વધારે. તમારે સૌથી પહેલી પ્રાયોરિટી આ યુનિટને જ આપવાની. કોઈપણ રીતે આ યુનિટ રેડી હોવું જોઈએ, પ્રેક્ટિકલની રીતે પણ અને થિયરીની રીતે પણ, કારણ કે થિયરીમાં પહેલાં એમસીક્યુ માટે થિયરી તો જોઈશે જ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ આમાંથી તમને સિક્યોરલી મળી જશે, આઈ એમ 100% શ્યોર, તમને આમાંથી 14 માર્ક પાકા, રાઈટ? એટલે આની ચિંતા કરતા નહીં, પણ આની પાછળ મહેનત વધારે કરજો કે જેથી તમને આમાં ફૂલ માર્ક્સ આવે. આ યુનિટમાંથી તમે મેક્સિમમ માર્ક્સ સિક્યોર કરી શકો. અને તમે એક વિનંતી છે કે મારી ચેનલને તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળ જોઈએ તમારું યુનિટ 2. યુનિટ 2માં છે તમારું હિસ્ટ્રી ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ, જીએસટી કન્સેપ્ટ, ફીચર્સ ઓફ જીએસટી. આ આખું યુનિટ છે જીએસટીના રિલેટેડ છે, રાઈટ? ફીચર્સ ઓફ જીએસટી, બેનિફિટ્સ ઓફ જીએસટી, પછી ડેફિનેશન્સ છે, એગ્રીગેટ ટર્નઓવર છે, તમારું અસેસમેન્ટ છે, બિઝનેસ છે, કેપિટલ ગુડ્સ છે, કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન છે, પછી સેન્ટ્રલ ટેક્સ છે, સેસ છે, કમ્પોઝિટ સપ્લાય, ક્રેડિટ નોટ, ઇલેક્ટ્રિક કેશ લેજર એન્ડ એક્ઝેમ્પ્ટ સપ્લાય. પછી છે તમારા ગુડ્સ, ઇન્ટિગ્રેટેડ ટેક્સ, ઇનપુટ એન્ડ ઇનપુટ સર્વિસ છે, પછી ઇનપુટ ટેક્સ છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે, પછી મિક્સ સપ્લાય છે, પછી નોન ટેક્સેબલ સપ્લાય છે, પછી છે નોન ટેક્સેબલ ટેરિટરી, રાઈટ? આ બધી ડેફિનેશન્સ તમે શાંતિથી વાંચજો અને સમજજો, રાઈટ? કારણ કે આ બધો કન્સેપ્ટ તમારા માટે એ આખો નવો છે, એટલે તમે આને શાંતિથી રીડ કરજો. પછી છે તમારું આઉટપુટ ટેક્સ છે, આઉટવર્ડ સપ્લાય છે, પર્સન છે, રિસિપિયન્ટ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ, રિવર્સ ચાર્જ છે, સર્વિસીસ છે, સ્ટેટ ટેક્સ છે, સ્કોપ ઓફ સપ્લાય છે, ટેક્સેબલ પર્સન, ટેક્સેબલ સપ્લાય, ટેક્સેબલ ટેરિટરી એન્ડ યુનિયન ટેરિટરી ટેક્સ. એટલે આ યુનિટમાંથી તમારે બહુ બધી ડેફિનેશન્સ પ્રિપેર કરવાની આવશે. અને આખો યુનિટ છે તમારા જીએસટીના રિલેટેડ છે, ઇનપુટ ટેક્સ, ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિલેટેડ છે. તો એ તમે શાંતિથી સમજો. વાત કરીએ આગળ યુનિટ 3 વિશે. યુનિટ 3માં છે તમારા જીએસટી સેન્ટર સ્ટેટ ફાઇનાન્શિયલ રિલેશન છે, જીએસટી કાઉન્સિલ એન્ડ ઇટ્સ ફંક્શન છે, ટેક્સેબલ ઇવેન્ટ ઓર લેવી એન્ડ કલેક્શન ઓફ જીએસટી છે, રોલ ઓફ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ છે. એટલે એક્સાઇઝ કસ્ટમના રિલેટેડ તમારો જીએસટી સમજવાનું છે. પછી ઓવરવ્યૂ ઓફ જીએસટી એક્ટ, જે આપણા જીએસટીના જે એક્ટ છે એનો એક તો ઓવરવ્યૂ તમારે ભણવાનું છે. ફર્સ્ટ છે તમારું સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017, પછી સેકન્ડ છે ધ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017, થર્ડ છે તમારા ધ યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017, નેક્સ્ટ છે તમારું ધ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કમ્પન્સેશન ટુ સ્ટેટ્સ એક્ટ 2017 એન્ડ ધ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 રિસ્પેક્ટિવ સ્ટેટ એન્ડ એક્ઝેમ્પશન્સ એન્ડ બ્રોડ આઈડિયા અબાઉટ ધ રેટ્સ ઓફ જીએસટી એન્ડ સર્વિસ ટેક્સ. આમાં તમારા જીએસટીના રેટ્સ છે, અલગ અલગ એક્ટના અલગ અલગ રેટ્સ છે, તો એ તમારે આમાં સમજવાના છે. અને વાત કરીશું યુનિટ 4 વિશે. અને યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કોઈ સ્ટુડન્ટ મારો સંપર્ક કરશે, મારા ક્લાસમાં એડમિશન લેશે, તેની ફી ઘણી ઓછી હશે, ફીમાં ઘણી રાહત રહેશે, પર્સનલી કોચિંગ મળશે, હેડ ટુ હેડ કોચિંગ હોય છે મારા ત્યાં, તમને ઘણા બધા એડવાન્ટેજીસ મળશે અને તમારું એક સારું ફ્યુચર સિક્યોર થશે, તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે, તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે, તો તમને મારા ક્લાસમાં એડમિશન લેવા એક અપીલ છે. અને જોઈએ તમારું યુનિટ 4. કન્સેપ્ટ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ છે, પ્લેસ ઓફ સપ્લાય, મીનિંગ, ડેફિનેશન, નીડ, કન્સેપ્ટ ઓફ ઇન્ટરસ્ટેટ એન્ડ ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય છે. પછી છે તમારું ટાઈમ ઓફ સપ્લાય, મીનિંગ, ડેફિનેશન, સેક્શન 12 એન્ડ 13, ચેન્જીસ ઇન ટેક્સ રેટ અંડર સેક્શન
14, નેક્સ્ટ છે તમારું વેલ્યુ ઓફ સપ્લાય મિનિંગ ડેફિનેશન એન્ડ સેક્શન 15 એન્ડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મિનિંગ ડેફિનેશન સેક્શન 16 ફોર CGST એન્ડ SGST સેન્ટ્રલ એન્ડ સ્ટેટ એન્ડ કન્ડિશન ફોર ક્લેમ ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ, રાઈટ. અને નવી વિડીયો અપલોડ કરું ત્યાં સુધી તમે મારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ ગાઈઝ.